નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમગ્ર ભારત દેશભરમાં અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો ત્યારે વિવિધ જગ્યાઓ પર ભગવાન શ્રીરામના પ્રતિષ્ઠાને લઈને કાર્યક્રમો યોજાયા હતા. માંજલપુર કુબેરેશ્વર મંદિરના કન્વીનર રાજેશભાઈ પટેલ દ્વારા મંદિરમાં 501 દીવડા પ્રગટાવી 501 કલાડનું પ્રસાદ રૂપે વિતરણ કરવામાં આવ્યું. શ્રીરામના નામનું દીવડાથી સુંદર દીપ પ્રગટ કરવામાં આવ્યું તો ખૂબ જ મોટી માત્રામાં આદર્શ તમામ જે લોકો છે વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય રાજેશ પટેલ સુપુત્ર ફેનિલ અને તેમના પુત્ર વધુ પ્રિયા તેમના દ્વારા કરવામાં આવ્યું હતું. આજરોજ કુબેરેશ્વર મહાદેવના મંદિરે એના કન્વીનર રાજેશભાઈ એ આજે અયોધ્યામાં રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો એના અનુસંધાને અહીંયા અયોધ્યા એ પણ એક કાર સેવક હતા. અહીંયાથી માજલપુર ઘણા કાર સેવકો ગયા હતા. 1992માં અહીંયાથી બે વોર્ડમાંથી એક વોર્ડમાંથી સ્વર્ગસ્થ ગૌતમભાઈ કદમ અને રાજેશભાઈને ટિકિટ મળી હતી. બીજા વોર્ડમાં પ્રવીણભાઈ પટેલ અને શંકરલાલ ત્રિવેદી, એટલે હું પોતે અમને ચાર જણને ટિકિટ મળી. અમે લોકો ભારતીય જનતા પાર્ટીનો આદેશ હતો કે કાર સેવામાં જવાનું, એટલે અમે કાર સેવામાં ગયા હતા. અને ત્યાં એ વખતે કલ્યાણસિંહની સરકાર હતી ઉત્તર પ્રદેશમાં, એટલે હેમખેમ થઈ ગયું બધું. સવારમાં જ્યારે મુરલી મનોહર જોશી અને અડવાણીજી સભા કરતા હતા ત્યારે અતિ ઉત્સાહી કાર સેવકોએ જે ઢાંચો હતો એ ઢાંચો નેસ્તનાબૂદ કરી દીધો અને કલ્યાણસિંહ સરકારે રાજીનામું આપ્યું. અમે ત્યાંથી પછી બપોર પછી અમે સુખરૂપે ગાડીમાં આવ્યા અને દરેક સ્ટેશને અમારું ઘણું ભાવપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું. અને એના અનુસંધાનમાં આજે રાજેશભાઈએ અહીંના જે કન્વીનર છે એ ચાર કાર સેવકોના નામજોગ બોર્ડ મૂકીને આજે અહીંયા આતશબાજીનો પ્રોગ્રામ રાખ્યો છે. આરતી પછી ભવ્ય આતશબાજી કરવાની છે. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો એના અનુસંધાને અહીંયા આતશબાજી રાખવામાં આવી છે. હું શંકરલાલ ત્રિવેદી આ વિસ્તારનો એક્સ કાઉન્સિલર છું. મારી સાથે પ્રવીણભાઈ પણ પહેલાં કાઉન્સિલર હતા અને સ્વર્ગસ્થ ગૌતમ કદમ અત્યારે નથી અને રાજેશભાઈ પણ અમારી જોડે કાર સેવામાં આ જોડાયેલા હતા અને એ તો અમારા કરતાં પણ આગળ પહોંચી ગયા હતા અને બાબરી ધ્વજ ઢાંચો ધ્વસ કરવામાં એ અગ્રેસર પણ હતા.